મારું નામ તુલસીભાઈ બેચરભાઈ સવાણી છે. હું વરાછા રોડ લંબિયાણમાં રોડ ઉપર રહું છું. છેલ્લા 60 વર્ષથી સુરતમાં મારો વસવાટ છે અને મને તકલીફ જે હૃદયની હતી એ છેલ્લા 7-8 મહિનાથી હતી. 7-8 મહિના પહેલા મારો દીકરો જે ડૉક્ટર સંકેત સવાણી છે એ શેલ્બી હોસ્પિટલમાં સર્વિસ પણ કરે છે અને મારો કોન્ટેક્ટને ત્યાં લઈ જઈ હરેશભાઈ ડૉક્ટર હરેશભાઈ કસવાલાને મુલાકાત કરાવી અને એની એડવાઇઝરી પ્રમાણે મને બધી સલાહ સૂચન પણ લેવડાવ્યા, ટેસ્ટ કરાવ્યા અને ત્યાર પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે આવા કાકાને પહેલાં દવાથી સારું થતું હોય તો કરીએ, નહીં થતું હોય તો આપણે પાછળનો બીજો પ્રોગ્રામ રાખશું. પણ 2-4 દિવસ પછી તરત જ ફરીને છાતીમાં દુખાવો જોરદાર શરૂ થયો એટલે મારા છોકરાએ તરત જ મને અહીંની એમ્બ્યુલન્સની અંદર તાત્કાલિક એડમિટ કરી દીધો અને તાત્કાલિક એન્જિયોગ્રાફી પણ કરાવી હરેશભાઈ કસવાલા દ્વારા. અને ત્યાર પછી ડૉક્ટર મહેશભાઈ જે છે જેણે મારી બાયપાસ સર્જરી કરી છે તે બધાએ ભેગા થઈને નિર્ણય લીધો કે આ કાકાને આપણે બાયપાસ સર્જરી કરવી પડશે, સ્ટેન્ટ મૂકવાથી નહીં ચાલે અને એનાથી એનું જીવન લાંબુ ચાલશે. અને આજે હું તમારી સામે જે બેઠો છું એ લોકોને હું આભારી છું, સાથે સાથે હું એ ડૉક્ટરનો પણ આભારી છું કે જે આપણે અરુણભાઈ શુક્લા સાહેબ છે, સોરાયસી સાહેબ છે, ત્યાર પછી મહેશભાઈ સાહેબ છે જેણે મારી સર્જરી કરી છે અને હરેશભાઈ કસવાલા છે, એ લોકો તો બહુ ખૂબ ખૂબ આભારી છું કે એણે મને નવું જીવનદાન આપ્યું છે, આ મારો નવો જન્મ છે. બીજું કે અહીંની હોસ્પિટલની એટલી ચોખ્ખાઈ, એટલી શિસ્તબદ્ધતા છે અને એટલું બધું મને સારું કામ લાગ્યું છે કે મારે વખાણ નથી કરવા પણ છતાં મને વખાણ કરવાનું અંદરથી મન એવું થયું છે કે આ હોસ્પિટલનું મારે વંદ કરવું પડે. શેલ્બી હોસ્પિટલ ઇઝ અ વન હું એમ કહું છું. એનું કારણ એટલા માટે કહું છું કે આજે મને બધી પ્રકારની સારી સગવડતા, સારી સારવાર અને સારી રીતે મને અહીંયા બધાએ સ્ટાફે સાચવો છે અને નાનાથી માંડી મોટા દરેક સ્ટાફે મારી સાથે ઇજ્જતથી, સન્માનથી અને સારી રીતે વર્તણૂક કરી છે એટલે હું એ દરેકનો આ સાથે હું આભાર માનું છું.